ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ જે ઉમેદવારોના પત્તા કપાયા છે તેમણે ભાજપ સામે વિરોધ નોંધાવ્યો છે. સુરત જિલ્લાની માંડવી વિધાનસભા બેઠક પર ભાજપમાંથી દાવેદાર કુંવરજી હળપતિનું પત્તું કપાતા કુંવરજીના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રવીણભાઈ ચૌધરીને ભાજપે ઉમેદવાર જાહેર કરતા રોષ ભભૂકી ઉઠ્યો છે. કુંવરજી હળપતિ હાલ રાજ્ય સરકારના હળપતિ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ પણ છે. ઉમેદવારોની યાદી બહાર પડતા જ તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. આટલું જ નહીં, તેમણે મંત્રી ગણપત વસાવા સામે માંગરોળ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરવાની પણ જાહેરાત કરી છે. માંડવી 157 વિધાનસભામાં પ્રવીણભાઈ મિરજીભાઈ ચૌધરીને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે. માંડવી 157 ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તો નારાજ છે. લગભગ એક કલાક સુધી આ ચાલેલી મિટિંગમાં તમામ કાર્યકર્તાનો એક સૂર આવ્યો છે કે કુંવરજીભાઈ, તમારે ચૂંટણી લડવી જોઈએ અપક્ષ તરીકે, અને તેના સંદર્ભમાં હું આવતીકાલે માંગરોળ વિધાનસભામાંથી અપક્ષનું ફોર્મ ભરીશ ગણપત વસાવાની સામે, અને માંડવીની અંદર 12 તારીખ માંડવીની અંદર મંગળવારે હું 157 વિધાનસભામાં પણ મારી પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવીશ. કુંવરજી હળપતિના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરોએ મંત્રી ગણપત વસાવા, સાંસદ પ્રભુ વસાવા તેમજ જાહેર કરાયેલા ઉમેદવાર પ્રવીણ ચૌધરીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આવનાર ચૂંટણીમાં માંડવી તેમજ માંગરોળ બેઠક ઉપર ભાજપને પછડાટ આપવા ચીમકી પણ આપી છે.